આજકો ચર્ચામાં જૈવિક ઉર્જા, યૌન ઉર્જા, ખર્ચ ભર જાને વા પરિચાલિત હુને તીન અંગ સ્થાન બારેમાં બતાઉં છું. એવટા સ્થાન તો હમી સબલાઈ થા છ, માનિસકો શારીરિક રૂપ, સ્ત્રી પુરુષકો ઘોતક અંગ સંભોગબાટ. યહાં ફેરી યૌન ઉર્જા, વીર્ય ઉર્જા ભનેર યહાં પુરુષકો માત્ર યૌન ઉર્જાલાઈ ભનેકો હૈન, વીર્ય ઉર્જા, જૈવિક ઉર્જા, યૌન ઉર્જા, યો આધ્યાત્મિક ભાષામાં સ્ત્રી પુરુષ દુવેલાઈ જનાઉંછ. યહાં વીર્ય ર અંડજ ભનેર વૈજ્ઞાનિક ભાષામાં હામીલે દુઈ રૂપલાઈ હેર્છૌં, ત્યો સંતાન ઉત્પત્તિકો લાગિ યો ચેતન આયામમાં દુવેકો ઉર્જા સમાન એવટૈ ઉર્જાકો રૂપલે જાનિને ભએકોલે યહાં વીર્ય ઉર્જા નામ નઈ લિઈન્છ, સ્ત્રી વા પુરુષ દુવેકો લાગિ. अब यो यौन ऊर्जा, वीर्य ऊर्जा, संतानोत्पत्ति को लागि शारीरिक रूप में तो हमी सबैलाई थाहा छ. अब इसको अर्को आयाम जब खोल्ने छौं, जब चेतन आयाम खोल्ने छौं, फेरि अर्को યૌન ઉર્જા સંચાર કરને દ્વિવટા સ્થળહરુ છન, સ્થાનહરુ છન. એવટા હો હૃદય સ્થળ, જહાં પુરુષ ગુણ ચિત્તવૃત્તિ ર સ્ત્રી ગુણ ભાવવૃત્તિ એ દ્વિકો સંભોગ ચાલશ, રત્યો સંભોગ સ્થળ હો મન. જસ્તો હમરો ઘોતક યોનાંગ જસ્તે ત્યો અંગ હો મન. ફેરી પણ ભન્છુ, પુરુષકો ગુણ વૃત્તિ ચિત્ત વૃત્તિ ર સ્ત્રી ગુણ ભાવ વૃત્તિ એ દ્વિ સ્ત્રી ર પુરુષ સંભોગ સ્થળ હો મન. અબ અર્કો હો બૌદ્ધિક, યો અંતસ ભયો. અબ બૌદ્ધિક, બૌદ્ધિકતામાં ફેરી યહાં પણ સ્ત્રી ર પુરુષ નહી રહન્છ. એવટા હો ચિંતન, તાર્કિકતા, યો હો પુરુષ ગુણ, જસલે ચિંતન કરછ, જસલે ખોતલ છ, ખોજ છ, ખોજ. ર અર્કો હો મનન, સ્ત્રી ગુણ. એ દ્વિ ગુણબાટ, એ દ્વિ ગુણકો સંભોગ ચાલશ, તે સંભોગ સ્થાન હો. જસ્તો શરીરમાં ઘોતક યોનાંગ જસ્તે અંતસમાં મન ર યહાં વિચાર. અબ આજ હમીલે એ તીન અંગલાઈ માત્ર ઠીકસંગ દેખને છું, ઇનીહરુકો સંભોગ કો ચર્ચાલાઈ જોડન યહાં લામો બનને ભએકોલે આજ મ અંગકો માત્રે ચર્ચા ગર્ને છું. શરીરમાં એ ઘોતક અંગ હમીલે લિંગ ર યોનિકો સંભોગ ભન્છું સંતાન ઉત્પત્તિમાં. ર અર્કો હો મન, ર અર્કો હો વિચાર. યો યૌન ઉર્જા પરિચાલિત હોને, વીર્ય ઉર્જા પરિચાલિત હોને, એ તીન અંગહરુલાઈ હમીલે ઠીકસંગ જાન્યું ર એ તીન અંગલાઈ ઠીકસંગ પરિચાલિત કરી શક્યું ભને
માત્ર માનવ વિકાસ વા માનવ ઉર્જા, જૈવિક ઉર્જા જુન માનવીય ઉચાઇસમ્મ જાને હો ત્યાંસમ્મ જાન સક્છું, એસકો સંરક્ષણ, એસકો સંચાર યો ઠીકસંગ શરીરમાં સંતાન ઉત્પત્તિકો લાગી અને હૃદય રાજ્યમાં સ્વયંકો સ્થિતિકો લાગી સુબોધકો લાગી સુબોધ ર સંતાનોત્પત્તિ સુબોધ ર સંતાનોત્પત્તિ દુવૈ એતિ નૈ મહત્વપૂર્ણ છન્. સંતાન ઉત્પત્તિકો લાગી પણ ખર્ચ હુન્છ, સુબોધકો લાગી પણ ખર્ચ હુન્છ. હામીલે બાહિર સંતાન ઉત્પત્તિકો લાગી માત્ર યોન ઉર્જાલાઈ ઉપયોગમાં લ્યાઉં ર હૃદય સ્થળમાં સુબોધકો લાગી સુબોધકો લાગી યોન ઉર્જાલાઈ ઉપયોગ કરું. જબ યોન ઉર્જા સુબોધમાં પરિણત હુન્છ તબ યો નહીં મુક્ત સ્થિતિ, મોક્ષ સ્થિતિ, આનંદ સ્થિતિ. શરીરમાં હમીલે સાનું સુખકો ઝલક પાઉછૌ ની સંતાન ઉત્પત્તિમાં યો સંભોગકો કાર્યમાં. એસરી નહીં હમીલે સુબોધ ગર્યું ભને ચિત્તવૃત્તિ ર ભાવવૃત્તિ, સ્ત્રી ર પુરુષ દુઈકો સંભોગ ઠીકસંગ ગર્યું ર યો આફેમાં છ, યો એવટી વ્યક્તિમાં છ. ચિત્તવૃત્તિ ર ભાવવૃત્તિ દુવૈ હમરો બસમાં ભયો, દુવૈ યો સ્વયંમય ભયકો સ્ત્રીત્વ ર પુરુષત્વલાઈ ઠીકસંગ નિભાયું ભને એક વ્યક્તિલે નહી. यहाँ स्त्री र पुरुष दुई होइन, त्यो शरीरमा कार्यविभाजनको लागि सन्तान उत्पत्ति र बाहिरी व्यवहारिकताको लागि यो विभाजन हो. अर्को सम्भोग स्वयंमा हुन्छ जसले स्वयंलाई जन्माउँछ. त यो बीजत्व जब हामीले सुबोधमा वा स्वयंको जन्ममा उपयोग गर्नेछौँ. र अर्को हो ज्ञानमा, ज्ञानको लागि जुन बौद्धिक क्षमता छ, जो अस्तित्व र यो प्रकृति जगतलाई हामीले जान्ने, देख्ने, भोग्ने, यसलाई अनुभव गर्ने जुन चेतन क्षमता हो, यसको लागि जो चिन्तन र मननको कार्य हुन्छ, जसरी शारीरिक रूपमा योनि र लिङ्ग, स्त्री र पुरुषको कार्यविभाजन जस्तै चेतन अधिकतर मानिसमा यो छ कि बौद्धिक अधिकतर यो हो कि चिन्तन र मनन, खोज, रहस्य, जिज्ञासा, तार्किकता एकतर्फ र अर्को मनन त्यो बोधको लागि, त्यो साक्षित्वको लागि. यी दुईको सम्भोग जब बन्छ तब त्यहाँ साक्षित्व बन्छ. साक्षित्वको अर्थ हो विवेक. यहाँ विवेक जन्मन्छ, यी दुईको सम्भोगबाट विवेकले जन्म लिन्छ. यहाँ चित्तवृत्ति र भाववृत्तिले सुबोध अर्थात् स्वयंलाई जन्म दिन्छ. भने यहाँ जुन विचार स्थलमा जब सम्भोग चल्छ चिन्तन र मननको, तब यहाँ विवेक जन्मन्छ. यो विवेक, यो सुबोध र मानिसको बाहिरी रूपको सम्भोग, स्त्री र पुरुषको सहज र आमन्य सामान्य व्यवहारिकता, सहयात्रा, यी तिन चिजलाई हामीले ठिकसँग वहन गर्न सक्यौँ भने र यसको उचाइ हामीले पाउन सक्यौँ भने
मुक्ति यही हो, मुक्ति यही छ, मोक्ष यही छ, मानिसको परिपूर्णता यही छ। अतः यो जैविक ऊर्जा जुन मानवमा अधिक छ, यो यौन ऊर्जा यी तीन अङ्गबाट मन, विचार र शारीरिक अङ्ग यौनाङ्गबाट हामीले ठिकसँग जानेर मानवीय रूपले उपयोग गरौँ, मानवीय क्षमताको लागि उपयोग गरौँ। यो अरू विज्ञानमा छैन, यो विज्ञानले जान्दैन, यो विज्ञानले त शारीरिक यौनाङ्ग र यसको बारेमा मात्र जान्नेछ, त्यही पनि बाहिरी रूपबाट। फेरि यसको जैविक ऊर्जा, वीर्य ऊर्जा र यसको मुक्तिसँग के सम्बन्ध छ, मोक्षसँग के सम्बन्ध छ, यो उसले जान्नेछन्, यो जीवनसँग कसरी सम्बन्धित छ उसले जान्ने छैन। अतः यो ऊर्जा विज्ञानले जान्ने छैन, यो जरालाई, यो अस्तित्वलाई आफै अनुभव गर्नुपर्नेछ र यो अस्तित्वलाई आफै उपयोग गर्नुपर्नेछ। आजको लागि यति नै।